गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे छठा प्रकरण स्वाध्याय जोता हता। आठ नंबर सुधीनो स्वाध्याय थई गयो छे, तो आज आपणे नवमा नंबर नो स्वाध्याय शुरू करिए। चित्रनु अवलोकन करी आपेला चौरस में वधु समय लेती प्रवृत्ति माटे खराणी निशानी अने ओछो समय लेती प्रवृत्ति माटे खोटानी निशानी करो। जो अहीं आगे तमने एक तबलड़ आप्युं छे अने एक डोल आपी छे, तो आ बेनी अंदर सौथी वधारे समय कोनी अंदर लागशे? डोल भरवामां। सरस, डोल भरवानी अंदर आपणने सौथी वधारे समय लागशे। तो आपणे तेनी अंदर अहीं शुं करीशुं? खराणी निशानी, वधु समय लेती पर आपणे खरू करवानुं छे अने जे ओछो समय लेती होय तेनी पर खोटू करवानुं छे। तो आपणे डोल भरवामां वार लागशे एटले एनी पर खरू करीशुं अने आनी अंदर आपणने ओछो समय जशे एटले एनी अंदर आपणे शुं करीशुं? खोटू करीशुं। आगळ जोईए आपणे बीजा नंबर पर एकथी दस एकरा बोलवाना छे अने दोरी बांधवानी छे, तो आ बेनी अंदर कोनी अंदर वधारे समय लागशे? तो એકથી દસ એકરા તો આપણે ફટાફટ બોલી જઈશું, પણ બાળકોને દોરી બાંધવામાં વાર લાગશે એટલે આપણે વાર સામાં લાગશે તો દોરી બાંધવામાં, એટલે આપણે એની પર ખરું કરીશું અને એકરા બોલવાની અંદર ઓછો સમય જશે એટલે એમાં આપણે ખોટું કરીશું। એવી જ રીતે અહીંયા આપણને હાથ ધોવામાં અને તાઈ બાંધવામાં, તો તાઈ બાંધવામાં વાર લાગે છે એટલે એની પર આપણે ખરું કરીશું અને ઓછો સમય આપણને સામા લાગે છે હાથ ધોવામાં, એટલે આપણે એની પર શું કરીશું? ખોટું કરીશું। તો અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થીનું થઈ ગયું। આગળ જોઈએ આપણે ચોથો નંબર છે કે આપણે આ કિનારેથી પેલા કિનારે પહોંચવા માટે નાવડીમાં જલ્દી પહોંચીશું કે પછી તરતા? તો આપણને ખબર છે કે નાવડીમાં આપણે જલ્દી પહોંચીશું એટલે વાર સામા લાગશે, તો જે તરીને જાય છે બાળક તેની અંદર આની અંદર આપણે જલ્દી પહોંચી જઈશું, બરાબર છે। આગળ જોઈએ આપણે પાંચમા નંબર પર કઈ પ્રવૃત્તિમાં આપણે જલ્દી પહોંચીશું? તો જે સાયકલવાળી જે સાયકલ પર આપણે જઈએ છીએ તે આપણે જલ્દી પહોંચીશું અને ચાલતા જઈએ છીએ તો આપણને વાર લાગે છે એટલે એની અંદર આપણને ખરાની નિશાની આવશે અને જેમાં ઓછો સમય લાગે છે એમાં ખોટાની નિશાની આવશે, બરાબર છે। એના પછી છે હેપી બર્થડે ટુ યુ, મોઠી બોલવામાં કે લખવામાં કોની અંદર વધારે સમય જશે? તો લખવાની અંદર આપણે વધારે સમય જશે એટલે આપણે એમાં ખોરું કરીશું અને ઓછો સમય આપણને સામા લાગશે તો હેપી બર્થડે ટુ યુ બોલવામાં, બરાબર? આપણે બોલી તો ફટાફટ દઈએ છીએ પણ આપણને લખતા વાર લાગે છે। એવી જ રીતે સાતમા ક્રમની ઉપર પણ કોની અંદર વધારે વાર લાગે છે? તો જમવાની અંદર વધારે વાર લાગે છે એટલે આપણે એની અંદર શું કરીશું? ખરું। અને પાણી પીવામાં ઓછી વાર લાગે છે એટલે આપણે એમાં ખોટું કરીશું। આગળ જોઈએ આપણે બસ અને વિમાન આપી છે, તો આ બેની અંદર આપણે કોની અંદર વહેલા જઈશું? તો કે વિમાનમાં, એટલે આપણે ત્યાં શું કરીશું? ખોટું કરીશું, બરાબર? જલ્દી પહોંચી જઈશું ને, વાર સામાં લાગે છે બસમાં। એવી જ રીતે અહીંયા કોની પર વધારે વાર લાગે? સાયકલ પર કે સ્કૂટર પર? તો આપણને ખબર જ છે કે આપણને સાયકલ પર વધુ વાર લાગશે અને સ્કૂટર પર આપણે જલ્દી પહોંચી જઈશું, બરાબર? એટલે આ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે કે કોની અંદર વધારે સમય લાગે છે પહોંચવામાં, ખાવામાં, ચાલવામાં, રમવામાં, લખવામાં, બરાબર? તો જેમાં વધારે સમય લાગતો હોય ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને જ્યાં ઓછો સમય લાગે છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર છે। ચાલો હવે આગળ જોઈએ આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ। પહેલો નંબર, સવારે સાંજે કે રાત્રે થતી પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ રીતે જોડકા જોડો। જો અહીંયા આપણે જોડકા જોડવાના છે કે કઈ પ્રવૃત્તિ સવારે થાય છે, કઈ પ્રવૃત્તિ સાંજે થાય છે અને કઈ પ્રવૃત્તિ રાતે થાય છે, બરાબર છે। તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે સવારે કઈ કઈ પ્રવૃત્તિ થાય છે, તો આપણે સૌથી પહેલું ઊઠવું, બરાબર? તો આપણે સવારે જે ઊઠીએ છીએ તેની સાથે એટલે કે સૌથી પહેલી આ પ્રવૃત્તિ જે છે તે ક્યારે થાય છે? સવારે થાય છે।
ત્યારબાદ છે બ્રશ કરવું, એ પણ સવારે જ પ્રવૃત્તિ થાય છે. પછી છે પાંચમું, એ પણ સવારે જ થાય છે પ્રવૃત્તિ, સ્કૂલમાં જઈને લેસન ગૃહકાર્ય કરવું. સવારે સ્કૂલે જવું એ પણ સવારની પ્રવૃત્તિ છે. સાંજે કઈ કઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ? તો ગૃહકાર્ય કરવું. ગૃહકાર્ય કરવું એ આપણે સાંજે સ્કૂલેથી આવીને કરીએ છીએ. ત્યાર પછી છે આપણે પપ્પા સાથે ટીવી જોવી, એ પણ આપણે સાંજે કરીએ છીએ, બરાબર છે? પછી છે રમવા જવું, એ પણ આપણે સાંજે પ્રવૃત્તિ કરીએ છીએ. અને ત્યારબાદ છેલ્લે છે સૂઈ જવું, એ પ્રવૃત્તિ આપણે ક્યારે કરીએ છીએ? રાતે. સવારે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ? તો કે ઉઠવું, બ્રશ કરવું, સારાએ જઈને ભણવું અને સારાએ જવું, એ પ્રવૃત્તિ શાની અંદર આવશે? સવારની અંદર. સાંજે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ? તો ગૃહકાર્ય કરવું, રમવું, પપ્પા સાથે ટીવી જોવી, એ બધું ક્યારે આવશે? સાંજે. અને રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, એટલે કે એ પ્રવૃત્તિ શામાં આવશે? રાતે. આગળ જોઈએ આપણે અહીંયા ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે ખરું અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટું કરો. જો અહીંયા આપણને ત્રણ વસ્તુ આપ્યું છે, એક ટ્રેન છે, એક સાયકલ છે અને એક વિમાન છે, તો આ ત્રણ પ્રવૃત્તિમાં આપણને પહોંચવા માટે સૌથી વધુ સમય કોની અંદર લાગશે? તો આપણે જાતે જ જાણીએ છીએ કે સૌથી વધુ સમય આપણને સાયકલ પર લાગશે, એટલે આપણે કોની અંદર ખરું કરીશું? તો કે સાયકલ પર આપણે ખરું કરીશું. અને સૌથી ઓછો સમય આપણને કોની અંદર લાગશે? તો વિમાનમાં. આપણે વિમાનમાં ઝડપથી પહોંચી જઈએ છીએ ને, ટ્રેન કરતાં પણ આપણે વિમાનમાં ઝડપથી પહોંચી જઈએ છીએ, એટલે આપણે એની અંદર શાની નિશાની કરીશું? તો ખોટાની નિશાની આવશે. એમાં શાની નિશાની આવશે? ખોટાની, બરાબર. આગળ જોઈએ આપણે ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમમાં લખો. જો અહીંયા આગળ એક મકાન બનાવવાનું છે તો આપણે તે પ્રવૃત્તિને ક્રમમાં લખવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો ક્રમ કયો આવશે. તો જો અહીંયા સૌ લખેલા જ છે, મેડમ બોલે છે, તમે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલો ક્રમ આવશે કે પ્લોટ, એટલે કે જે ખેતરમાં આપણે એક પ્લોટ લીધો છે તેમાં પહેલો ક્રમ આવશે, એટલે કે જમીન, બરાબર છે. બીજો ક્રમ આવશે આપણો, તો આપણે એમાં જે આપણે ઊભું કરવાનું છે બીમ, તેના માટે ખાડા ખોદવા, એ આવશે આપણો બીજો ક્રમ. ત્રીજો ક્રમ આવશે આપણો ચણતર કરવું, એટલે કે દિવાલ ચણવી, બરાબર ને. મકાન બનાવવા માટે આપણે દિવાલ ચણવી પડે ને, એટલે એ આવશે ત્રીજો ક્રમ. ચોથો ક્રમ આપણો આવશે ઘર બનાવવું, એટલે કે ઘર તૈયાર થવું, બરાબર. કલર ને બધું કરીને ઘર તૈયાર થઈ ગયું છે. અને પાંચમો ક્રમ આપણો આવશે કે ઘરમાં પ્રવેશ કરવો, એટલે કે રહેવા જવું. ઘર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં રહેવા જઈશું, એટલે આ પ્રમાણે આપણા પાંચ ક્રમ આવશે. પહેલો ક્રમ આવશે આપણો ખેતરનો, એટલે કે દાખલા તરીકે પ્લોટ. બીજો ક્રમ છે આપણો એમાં ખોદકામ શરૂ કરવું. ત્રીજો ક્રમ આવશે આપણી દિવાલ ચણવી. ચોથો ક્રમ આપણો આવશે મકાન તૈયાર થયું છે. અને પાંચમો ક્રમ જે આવશે તે આપણે રહેવા જવાનું છે, બરાબર. અહીંયા આપણો આ છઠ્ઠો પાઠ પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથીમાં સરસ અને સારા અક્ષરે લખીને મેડમને ફોટો પાડીને મોકલવો.